छोटाउदेपुर नगर सहित पंथक में रोगचाळो फाटी निकळ्यो होय तेम सरकारी तेमज खानगी तबीबी दर्दीओथी भराई रह्या छे। छोटाउदेपुर जनरल हॉस्पिटलनी ओपीडी ने आधार बनावीए तो रोजना 250 થી 200 સુધીના આઉટડોર પેશન્ટ જોવા મળી રહ્યા છે અને જેમાં મુખ્યત્વે તાવ, ખાંસી, શરદી, કળતર, હેડેકની ફરિયાદો સાથે દર્દીઓ આવતા હોવાનું જાણવા મળી આવેલ છે, જેમાં સકનમંદ દર્દીઓ તરીકે રોજાના 25 થી 30 દર્દીઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવે છે, જેમાં 4 થી 5 દર્દીઓ ટાઇફોઇડ તો અઠવાડિયામાં 1 થી 2 દર્દીઓ મેલેરિયાના સહિત ડેન્ગ્યુના મળી આવતા હોવાનું સૂત્રોએ જણાવેલ છે। આ તો વાત છે સરકારી દવાખાની, ત્યારે ખાનગી તબીબી લયોમાં પણ દર્દીઓને ઉભરો જોવા મળી રહ્યો છે અને ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાઈ હોય તેવી સ્થિતિ છોટાઉદેપુર પંથકમાં ઊભી થવા પામેલ છે। હા મેડમ, તમારા લેબમાં કેટલા તારીખ કેસ સસ્પેક્ટેડ રોજના તારે આવે છે અને એમાંથી કેટલા પોઝિટિવ ડેન્ગ્યુ માટે આવે છે? રોજના સસ્પેક્ટેડ કેસ તો 7 થી 8 હોય છે, એમાંથી ઓન એન એવરેજ જોઈએ તો રોજ 1 પેશન્ટ ડેન્ગ્યુમાં પોઝિટિવ આવે છે। જેરી મેલેરિયા માટે કે મેલેરિયા માટે ડાયગ્નોસિસ થાય છે રિપોર્ટ? હા, એટલે સિમ્પટોમેટિક હોય છે પેશન્ટ, પણ એ લોકોના રિપોર્ટ પોઝિટિવ મેલેરિયા માટે બહુ આવતા નથી આ વખતે। જેરી મેલેરિયા માટે નહીં નહીં નથી આવ્યા આ વખતે કેસીસ। સાદા મેલેરિયાના કેસીસ આવ્યા છે, પણ 1 કે 2 આવ્યા છે આખા મહિનામાં, પણ એટલા બધા નથી। જેરી મેલેરિયાના કેસીસ જે હમણાં સુધી મારી લેબમાં પોઝિટિવ નથી આવ્યા। ડેન્ગ્યુ ના આવે છે? હા, ડેન્ગ્યુના ઓન એન એવરેજ રોજ 1 કેસ પોઝિટિવ હોય છે। ઓન એવરેજ એટલે ડેન્ગ્યુનું વાવર છે તેવું માની શકીએ? હા હા હા। બેન શું નામ છે તમારું? કયા ગામથી આવો છો? છોટાઉદેપુરથી આવો છો? તમારા બાળકને લઈને આવ્યા છો? શું તકલીફ છે બાળકને? શરદી ખાંસી ને તાવ। રિપોર્ટ કરાયા છે કોઈ? શું રિપોર્ટમાં શું આવ્યું? 12 વાગે અચ્છા મોડા આવ્યા ને એટલે। ઓકે, ક્યાં નામ હે આપકો? લાલાભાઈ। લાલાભાઈ કહાં સે આ રહે હો? છોટાઉદેપુરથી આવો છો? શું છે બાળકને તકલીફ? તાવ આવે છે? બીજું? કેટલા દિવસથી? શું નામ છે બેન તમારું? કયા ગામથી આવો છો? નાની સટલી। નાની સટલીથી શું તકલીફ છે તમારા બાળકને? તાવ, માથું, ખાંસી સર। કેટલા દિવસથી? 2-3 દિવસથી। છોટાઉદેપુર જિલ્લામાં જે રોગચાળો વકર્યો છે તેની સામે તમારા એક્શન પ્લાન શું છે જિલ્લા વહીવટીતંત્ર? જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 11 જેટલી વેક્ટર કંટ્રોલ ટીમ, એટલે જે આપણા નગર જે છે ટાઉન પ્લેસીસ, ત્યાં આપણે એન્ટી લાર્વલ એક્ટિવિટી, એન્ટી એડલ્ટ એક્ટિવિટી, ઇન્ટ્રા ડોમેસ્ટિક કે ઘરની બહાર જે બ્રિડિંગ પ્લેસ હોય એનું સર્વેલન્સ કરે અને સાથે ફીવર સર્વેલન્સ। જિલ્લાની વાત કરું તો 310 સબસેન્ટર છે, ત્યાં આપણી મેલ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર અને સાથે આશાની ટીમ, એટલે કુલ 310 ટીમો જિલ્લામાં કાર્યરત છે। સાહેબ, તમે પ્રજાજોગ સમજી શું કહેવા માગો છો? આ રોગચાળા માટે શું પ્રજાએ કાળજી રાખવાની? પ્રજાએ ખાસ કરીને જો મચ્છરદાની હોય, દવાયુક્ત મચ્છરદાની હોય કે સાદી હોય, તો મચ્છરદાનીમાં ઊંઘવાની આદત હોવી જોઈએ। ઘરની અંદર કે ઘરની બહાર જે વાસણો જે છે પાણી સંગ્રહવાના, એ ચોખ્ખા પાણીની અંદર જ આ ડેન્ગ્યુ અને મલેરિયાના મચ્છર ઉત્પન્ન થતા હોય, બને ત્યાં સુધી 3 દિવસે વાસણના પાત્રો ખાલી કરવા જોઈએ અને ઘરની આજુબાજુ ખાડા ખાબોચાય અને પૂરી દેવા જોઈએ। આપણે ત્યાં સાહેબ ડેન્ગ્યુ મેલેરિયામાં વધારે કયો રોગ તરફ વકરેલો છે? ગયા વર્ષની સરખામણી આપણે ત્યાં અત્યારે ડેન્ગ્યુના કેસ વધારે જોવા મળેલ છે, ખાસ કરીને છોટાઉદેપુર અને સંખેરા અને બોડેલી તાલુકામાં। ક્યાં સુધી સાહેબ તારે અંકુશમાં આવશે સિઝનેબલ સિઝનની રીતે જોઈએ તો? આ વર્ષ એવું છે કે જે વરસાદ છૂટક છવાયો છે એટલે બ્રિડિંગ પ્લેસીસ જે છે ઉત્પન્ન થયા કરે, એટલે વરસાદ ગયાના 15 દિવસ મહિનો આ રોગ ચાલુ રહે, કારણ કે જે મચ્છર છે એને ઉત્પત્તિ સ્થાન બ્રિડિંગ પ્લેસ મળી રહી, એટલે નવેમ્બરમાં આપણે હાફ નવેમ્બરમાં આપણે ગણતરી રાખી શકીએ અંકુશમાં આવવાનું? બિલકુલ, સપ્ટેમ્બરમાં ચાલે છે એટલે ઓક્ટોબર અંત સુધીમાં, જો વરસાદ જો પહેલો જતો રહે આપણે ઓક્ટોબર અંત સુધીમાં ડેન્ગ્યુ મલેરિયાથી રાહત મળી શકે। છોટાઉદેપુર જિલ્લામાં રોગચાળો વકર્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આ રોગચાળાને અંકુશ કેવી રીતના કરી શકે અને અંકુશમાં લેવા માટેના જિલ્લા વહીવટી તંત્ર તરફથી શું એક્શન લેવાયા છે તે અંગે આપણે જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાત કરી, જેઓના જણાવ્યા અનુસાર જિલ્લામાં વકરેલ રોગચાળાને અંકુશમાં લેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી
कमर कसी छे अने टूंक ज समय में आ रोगचाळो अंकुश में आवी जशे। छोटाउदेपुर थी तौफिक शेख।